मार्केट सेस एपीएमसी में मार्केट सेस लगती थी 2-5% सुधीनों खेडूत पर खर्चो होतो तो एक तो व्यापारी कमीशन लेता था। आज डायरेक्ट कोई घऊनी मिल में के कोई दाणनी मिल में के कोई पण खेडूत पोतानो माल वेचवा जशे तो एने कोई खर्चो लागवानो नथी अने 3 दिवस में पेमेंट आपी देवानो एक कायदो छे आमां प्रबंध ए करेलो छे 3 दिवस में खेडूत ने पेमेंट करी देवानो એટલે એમાં પણ કોઈ વેપારી 3 દિવસથી ઉપર કોઈ પણ ખેડૂતને પેમેન્ટ ના કરી શકે એવું છે જ નહીં એટલે ખેડૂતને એ ફાયદો છે કે પોતાનું પેમેન્ટ શાંતિથી મળી જશે અમને એમ ભારત સરકારને આ બિલ એમેન્ડમેન્ટ લાયા પછી તેમના જ એનડીએના સાથીદારનો સૌથી મોટો ઝટકો મળ્યો છે એ બાબતે તમારું શું માનવું છે એ પંજાબમાં ત્યાં આગળ 8% માર્કેટ સેસ એપીએમસી સેસ હતી એ મોદી સાહેબ આપણી એનડીએ સરકારને ધ્યાનમાં આવતા એમને એ જે પંજાબમાં જે ચાલતું આવેલું હતું એ બંધ કરવા માટે પંજાબના ખેડૂતોની વિનંતી હતી કે આમાંથી અમને ફ્રીડમ અપાવડાવો એ માટેનું બિલમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે એ અકાલી દળના જે મંત્રીશ્રીએ રાજીનામું આપ્યું છે ખોટી રીતે આપેલું છે શું માનું છે તમારું ભવિષ્યમાં સાથે લાવવામાં સરકાર સફળ થશે સરકારનો વિષય છે સર્વે જે અતિવૃષ્ટિ વરસાદ પડ્યો સોજિત્રા તાલુકામાં પડ્યો અને તારાપુર તાલુકામાં પડ્યો અને હું તારાપુરમાં જાતે ગયો હતો જ્યારે વરસાદ પડ્યો ત્યારે અને આપણા કૃષિ મંત્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા નાયબ મુખ્યમંત્રીશ્રીના ટેલિફોનિક અને રૂબરૂ વાત કરી હતી ત્યારે જે 2 તાલુકામાં વધુમાં વધુ નુકસાન છે એનું સર્વે થઈ અને દરેક ખેડૂતને એના પૈસા મળશે એનું તાલુકા વાઇઝ પણ અમને જે 37 કરોડ રૂપિયાનું એમને જે પેકેજ ડિક્લેર કર્યું એમાં બંને તાલુકા આપણા આવી ગયેલા છે એટલે આ ખરેખર સાચું અને તથ્ય છે રિપોર્ટ હતો એમએસપી બાબતમાં એ રિપોર્ટ યુપીએ સરકારમાં એમને મોકલી દીધેલો હતો 10 વર્ષ સુધી કોંગ્રેસ સરકારે એનું કોઈ ઇમ્પ્લિમેન્ટ કર્યું નહીં અને એનડીએ સરકારે એનું ઇમ્પ્લિમેન્ટ એ સરકારે પૂરું કર્યું ખેડૂતોના હિતમાં હતું એટલે પૂરું કર્યું